सूरत में युरो स्कूल की दादागिरी मामलो सामे आव्यो। युरो स्कूले हवे सहटी आपवाना शुरू कर्या छे, पण सहटी में फी नहीं भरी होवानुं लखाण लखायुं। सहटी में लखाण लखाता वालीओ की मुश्किल में वधारो थयो छे। युरो स्कूले हवे दादागिरी की हट वटावी लीधी छे। तो युरो स्कूल में पहला मामलो सामे आव्यो हतो के सर्टिफिकेट आपवामां नथी आवी रह्या। शैलेश त्रिवेदी संवाददाता सूरत थी अमारी साथे लाइव जोड़ाया छे। शैलेश, युरो स्कूले तो लागी रह्यु छे के उघराणी माटे फी माटे पोतानी हद वटावी दीधी छे। ચોક્કસપણે આપે કહ્યું તેમ યુરો સ્કૂલની દાદાગીરી એક હદ કહીએ તો એ દાદાગીરી એટની હતી છે કે વાલીઓને સર્ટિફિકેટ પકડાવી દેવામાં આવી રહ્યા છે। આ યુરો સ્કૂલ છે ત્યાં કેટલાક વાલીઓ ફીને લઈને રજૂઆત કરવા ગયા હતા, પરંતુ એ રજૂઆત એક બાજુ રહી અને આ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે। સમગ્ર મામલો શું છે, કેવી રીતે સ્કૂલ દ્વારા હેરાનગતી કરવામાં આવે છે અને ખાસ કરીને ફીના મામલે કેવી હેરાનગતી કરવામાં આવે છે, વિગત જાણીએ આપણે શું કહેવું છે શાળા સંચાલકો? આમ તો સમગ્ર દેશમાં જ્યારે છેલ્લા 3 મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે, લોકો પોતાના ધંધા રોજગાર બંધ છે, ધંધા રોજગારની ચિંતામાં છે, અને એવા સમયે આ યુરો સ્કૂલ દ્વારા છેલ્લા 15-20 દિવસથી સતત વાલીઓને ફોન કરી અને આ જે સ્કૂલ સત્ર હજુ શરૂ નથી થયું લોકડાઉનથી નવું સત્ર, પણ નવા સત્રની પૂરી દિવાળી સુધીની પૂરી ફી ભરી દેવા માટે દરેક વ્યક્તિને પેરેન્ટ્સને દબાણ કરવામાં આવે છે। બાળકોને કહેવામાં આવે છે કે તમારા વાલીઓને કહો કે આ ફી ભરે, નહીં તો તમને બુક્સ આપવામાં નહીં આવે। દરેક વાલીઓને આ રીતનું ટોર્ચરિંગ થતા એકબીજા વાલીઓએ સંપર્ક કરી અને ગઈકાલે 100 કરતા વધારે વાલીઓ અમે સ્કૂલની અંદર આવ્યા, તેઓને અમે રજૂઆત કરી કે ભાઈ સ્કૂલની અંદર જ્યારે શૈક્ષણિક કાર્ય હજુ સુધી શરૂ નથી થયું અને ભવિષ્યની અંદર હજી ક્યારે શરૂ થાય એ કંઈ નક્કી નથી, તો આવા સમયની અંદર દરેક વાલીઓ જ્યારે પીડિત છે, ધંધા ચાલુ નથી થયા, તો તમે આ સત્રની અંદર ફી લેવાનું માંડી વાળો। અમે ફી ભરવા માટે એગ્રી છીએ, જે પણ ફી છે એમના માટે એગ્રી છીએ, પણ જ્યારથી ફિઝિકલ સ્કૂલ જ્યારથી શરૂ થાય ત્યારથી અમે ફી ભરવા માટે એગ્રી છીએ, પણ એમ છતાં ગઈકાલે રજૂઆત કરી તો એમણે કીધું કે ભાઈ અમારું મેનેજમેન્ટ બોમ્બે છે, બોમ્બેથી આવે એમની સાથે તમે ડિસ્કસ કરો। આજે અમે ફરીવાર બધા પેરેન્ટ્સ આવ્યા, એમની સાથે અમે ડિસ્કસ કરી તો એમણે કહી દેવામાં આવ્યું કે તમે જો સેટિસ્ફાઈડ ન હોય, તમે ફી ભરવા માટે એગ્રી ન હોય, તો તમારા બાળકને બીજી સ્કૂલ શોધી લો, અને આજે અમને ટ્રાન્સફર સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યું અને ટ્રાન્સફર સર્ટિફિકેટની અંદર એમણે મેન્શન કર્યું છે કે ફર્સ્ટ ક્વાર્ટરની ફી નહીં ભરેલી હોવાથી અમે બાળકને ટ્રાન્સફર સર્ટિફિકેટ આપીએ છીએ। પણ બાળકો વાલીઓમાં ચિંતા એ છે કે આને લઈ આજ સુધી ટ્રાન્સફર સર્ટિફિકેટમાં આવું લખવામાં નથી આવતું, તો બીજી સ્કૂલની અંદર અમારા બાળકને એડમિશન આપશે કે કેમ, બાળકોના ભવિષ્યની ચિંતા દરેક વાલીઓને છે। અને બીજો એક મુદ્દો એ છે કે આ સ્કૂલ સાથે છેલ્લા 1 વર્ષથી એફઆરસી બાબતની લડાઈ લડીએ છીએ, એફઆરસીની ફી એફઆરસીનો મુદ્દો છે આપણે ફરીથી લઈએ છીએ, અત્યારનો જે મુદ્દો છે એની વાત કરીએ, તમને અંદર ગયા તો શું વાત કરી? મતલબ પેરેન્ટ્સ સાથે પેલા જે બોમ્બે થી આવ્યો એની સાથે વાત કરી તો એને ખાલી પેરેન્ટ્સ એમ કીધું કે મે એપ્રિલ મે અને નહીં માર્ચ એપ્રિલ મે ની ફી તમે માફ કરો, તો એની પણ એને ના પાડી અને અમને લોકોને એલસી આપી દીધા। સર્ટિફિકેટ આપ્યું એમાં શું લખ્યું? સર્ટિફિકેટમાં લખી કે ફર્સ્ટ ક્વાર્ટરની ફી નથી ભરી એટલે આ લોકોને એલસી આપી દીધા છે। ચોક્કસપણે હું ફરીથી દ્રશ્યો બતાવીશ, અત્યારે લગભગ 25-30 જેટલા વાલીઓ અહીંયા ઊભા છે, બીજા વાલીઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ છીએ। શું તમે અંદર ગયા તો એ લોકોનું વર્તન કેવું હતું તમારી સાથે? ટોટલી મિસબિહેવ હતું એ લોકોનું, અને એ લોકો અમને બધાને દબાવવા માંગતા હતા। એ લોકોની સ્ટ્રેટેજી હતી કે બધા પેરેન્ટ્સની સાથે વાત એક સાથે નથી કરવી, 1 બાય 1 જ બોલાવા છે એમને, અને અમારી જીદ હતી કે બધા સાથે એક સાથે વાત કરો। જ્યારે તમારી પેરેન્ટ્સ મીટિંગ હોય છે ત્યારે તમે કઈ રીતે વાત કરો છો, તો તમને અત્યારે શું પ્રોબ્લેમ છે? તમે સ્પેશિયલી બોમ્બે થી મેનેજમેન્ટ અહીંયા મોકલે છે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે, તો તમે શું કરવા ભાગો છો? જ્યારે અમે રેકોર્ડિંગ ચાલુ કરીએ છીએ તો એ લોકો મો છુપાવીને ભાગે છે, અને જ્યારે અમને ટીસી આપ્યું ત્યારે અમને એવું કીધું કે કઈ વાંધો નહીં, અમને આરટીઆઈ નું ફોર્મ આપો, અમે આરટીઆઈ કરવા માંગીએ છીએ। તો મેનેજમેન્ટ એવું કહે છે કે એ શું આરટીઆઈ, અમારી શાળા તો એક આરટીઆઈ માં આવતી જ નથી, એફઆરસી માં પણ નથી આવતી, આરટીઆઈ માં પણ નથી આવતી, અને અમારું ટીસી પાછું લઈ લે। કેટલી ફી થાય છે, એક ક્વાર્ટરની ફી કેટલી થાય છે, અને આ લોકોનું કેવું શું કેવું? એક ક્વાર્ટરની ફી 20,000 ની ઉપરની કંઈક થાય છે,
અને તેની અંદર પણ આ લોકોએ કોઈ જાતની રાહત કે કોઈ જાતનું, અમારા બાળકો છેલ્લા 5-5 વર્ષથી અહીંયા ભણે છે પણ તેવું કોઈ જાતની એ લોકો પાસે 1% પણ લાગણીની અપેક્ષા અમે રાખી નથી. અને સમગ્ર દેશમાં અત્યારે જે લોકડાઉન ચાલી રહ્યું છે તેને લઈને પણ કોઈ જાતની આ લોકોને વાલીઓ પ્રત્યે કે સ્ટુડન્ટ પ્રત્યે કોઈ જાતનો દયાભાવ જેવું કશું લાગ્યું નથી. અને આ લોકો ખાલી પૈસાના ભૂખ્યા હોય એવું લાગ્યું છે. અને પૈસા વગર અત્યારે ઓનલાઈનમાં પણ સ્કૂલના બુક્સ વગેરેમાં પણ એ લોકો ક્વાર્ટર 1 ક્વાર્ટર 2ની ફી એક હારે ભરવી પડશે એવું દબાણ કરવામાં આવ્યું વાલીઓને. 1 ક્વાર્ટરનું ફી પણ માં એ લોકો લેવાની ના પાડી કે 2 ક્વાર્ટરની એટલે કે 6 મહિનાની ફી સાથે ભરો, ત્યાર પછી તમને બુક્સ અને ચોપડા આપવામાં આવશે અને રિઝલ્ટ આપવામાં આવશે એવી ધાક ધમકી જેવી વાતો કરવામાં આવી. હું ફરીથી પૂછીશ કે આ વાર્ષિક ફી આ સ્કૂલની કેટલી છે અને સ્ટુડન્ટ કેટલા છે? વાર્ષિક ફી નર્સરીથી ચાલુ કરીએ તો નર્સરીની અંદર મિનિમમ 45,000 થી 45,000 થી શરૂ થઈ અને 10th સુધીના સ્ટુડન્ટની અબાઉટ 90,000 કરતા વધારેની ફીસ છે, વાર્ષિક ફીસ છે. અને આજે ફી છે એ FRC નો શું મુદ્દો છે જે તમે પહેલા કહ્યું? FRC ના મુદ્દામાં આ લોકો એપ્લાય થયા હતા વર્ષ 2017-18 અને 18-19 ની FRC એ એક ફી નિયત કરી દીધી, એમનો ફાઇનલ ઓર્ડર આવી ગયો. અમે પેરેન્ટ્સ પણ ત્યાં ગયા તો FRC ના પહેલા અમારી પાસે ફીસ લેતા વધારે, તો એમણે કીધું કે FRC નો જે કઈ હુકમ આવશે એનાથી વધારે ફી જે હશે અમે તમને એડજસ્ટ કરી આપીશું. પણ જ્યારે FRC નો ફાઇનલ ઓર્ડર આવી ગયો તો એમણે કીધું કે અમે તો હાઈકોર્ટમાં જવાના, અમારી મેટર તો સુપ્રીમ કોર્ટમાં ચાલે છે, એટલે ફી અમે જે ડિસાઈડ કરીએ એ જ તમારે ભરવી પડશે. અને FRC ની અંદર અમે કીધું કે ભાઈ FRC નો ઓર્ડર છે, સ્કૂલ માનતી નથી, નોટિસ બોર્ડ પર મૂકતા નથી, તો તમે કઈ એક્શન લો. તો અમે DO કચેરીએ રજૂઆત કરી, અમારી પાસે અરજીની કોપી છે FRC માં કરી, કોઈ પણ વ્યક્તિ એક્શન નથી લીધા. અને એમ છતાંય સ્કૂલની ફીસ દર વર્ષે એ લોકો વધારતા જાય છે. FRC નો કાયદાનું તો આ લોકો ચડેચોક ઉલ્લંઘન કરે છે. આજે યુરો સ્કૂલ છે એનું મેનેજમેન્ટ મુંબઈનું છે અને મેનેજમેન્ટ મુંબઈનું છે તેવો અહીંયા ગુજરાત સરકારને બાજી મૂળા સમજતા હોય એ રીતે તેનો અમલ થઈ રહ્યો છે. તેની સાથે સાથે જે કંઈ FRC ના નિયમો છે, FRC જે કંઈ ફી નો અમલ કે જે આંકડો આપે છે, જે ફી નક્કી કરે છે તેનું પણ પાલન નથી થતું. અન્ય એક વાલી છે, આપણે એમની સાથે પણ વાત કરીએ. અંદર તમે ગયા હતા તો એ લોકો શું કહેતા હતા અને તમારું બાળક બાબતે શું કીધું? કઈ નહીં કે અમે લોકો બસ ફી જ એ લોકો માગે છે, બસ કે ગમે એમ કરીને ફી આપો, બાર બાર ફોન કરે છે ફી માટે એમ, અને વાલીઓને ધમકાવે છે, છોકરાઓને ધમકાવે છે એમ. અત્યારે ઓનલાઈન ને એ લોકોએ એજ્યુકેશન શરૂ કર્યું છે? હા, શરૂ કર્યું છે એ લોકોએ, પણ છોકરા તો શું ભણે એકવાના છે એમ, ઓનલાઈન માં તો એમ 7-7 કલાક બેસે છે છોકરા, પણ એ શું ભણે એક એમ કઈ સમજાતું જ નથી છોકરાઓને. ચોક્કસ. આ યુરો સ્કૂલ નો આજે 2 દિવસથી સમસ્યા ચાલી રહી છે, એ સમસ્યામાં હવે જો DO કે રાજ્ય સરકાર જો દખલ નહીં કરે તો ચોક્કસ આ મુદ્દો ખૂબ મોટો મુદ્દો બની રહ્યો છે. જી બિલકુલ શૈલેષ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ.